નમસ્કાર, આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 કોમર્સ, વિષય છે અર્થશાસ્ત્ર, અને અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે આપણે ચર્ચા કરીશું. આજના આ વિડીયોની અંદર આપણે સંપત્તિનો અર્થ અને સંપત્તિના લક્ષણો વિશે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો. તો સૌપ્રથમ આપણે સંપત્તિનો અર્થ જોશું. એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી અને ત્યારથી જ આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને તેનું મહત્ત્વ ચર્ચાવા લાગ્યું. તો આલ્ફ્રેડ માર્શલે જે વ્યાખ્યા આપી છે, તો આલ્ફ્રેડ માર્શલના જણાવ્યા મુજબ જે વસ્તુ ઉપયોગી હોય, જે વસ્તુની અછત હોય, જે વસ્તુ વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. આલ્ફ્રેડ માર્શલે ખૂબ સરસ મજાની વ્યાખ્યા આપી છે કે જે વસ્તુ આપણને ઉપયોગી થઈ પડતી હોય, જે વસ્તુની અછત હોય, જે વસ્તુનો તમે વિનિમય કરી શકતા હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે વસ્તુને સંપત્તિ આપણે ગણી શકીએ. તો અહીં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. કેટલી બધી વસ્તુ એવી છે કે જેની અછત હોય છે, જેની માંગ વધારે હોય છે પણ એટલા પ્રમાણમાં એ વસ્તુ ઉપલબ્ધ હોતી નથી. કેટલીક વસ્તુઓ એવી છે જે એક વસ્તુ આપીને એના બદલામાં બીજી વસ્તુ આપણે મેળવી શકીએ છીએ અને કેટલીક વસ્તુઓ ઉપર વ્યક્તિગત માલિકી આપણે થઈ શકતી હોય. જો આવી વસ્તુ હોય તો તેને સંપત્તિ આપણે કહી શકીએ. તો આલ્ફ્રેડ માર્શલના જણાવ્યા મુજબ સંપત્તિ એટલે શું? તો જે વસ્તુ ઉપયોગી હોય, જે વસ્તુ અછતવાળી હોય, જે વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ ગણી શકાય. અહીં આપણે સંપત્તિનો અર્થ જોયો. હવે આપણે જોશું સંપત્તિના લક્ષણો. તો સંપત્તિના મુખ્ય 5 લક્ષણો છે. પહેલું લક્ષણ છે તે ઉપયોગીતા ગુણ ધરાવે છે, તે અછતવાળી હોય છે, તે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે, તે વિનિમય મૂલ્ય ધરાવે છે અને તેમાં ટકાઉપણાનો ગુણ હોય છે. આ બધી જ બાબત આપણે આલ્ફ્રેડ માર્શલે જણાવેલી જે સંપત્તિની વ્યાખ્યા છે એની અંદર આપણે જોઈ ગયા અને આ જ વ્યાખ્યા ઉપરથી સંપત્તિના લક્ષણો તારવવામાં આવ્યા છે. આ 5-5 લક્ષણોને આપણે વિસ્તૃતમાં જોઈએ. શરૂઆત કરીએ. પહેલા નંબરનું લક્ષણ છે તે ઉપયોગીતા ગુણ ધરાવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે માનવી પોતાની જરૂરિયાત સંતોષવાનો જે ગુણ છે ને તે ઉપયોગીતાનો ગુણ છે. કોઈ પણ વ્યક્તિ પોતાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષવા માટે જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરે છે અને પોતાની જરૂરિયાતને સંતોષે છે. તો માનવી પોતાની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે એનો મતલબ કે તે ઉપયોગીતાનો ગુણ છે. સંપત્તિનું પહેલું લક્ષણ એ જ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે. એટલે કે સંપત્તિનું પહેલું લક્ષણ એ જ છે. સંપત્તિ એટલે એવી વસ્તુ કે જે માનવીની જરૂરિયાતને સંતોષવાનો ગુણ ધરાવે, એટલે કે તે માનવીને પોતાની જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગી થાય આવી વસ્તુ એટલે એને સંપત્તિ કહેવામાં આવે. તો અહીં આપણે ઉદાહરણ તરીકે જોઈ છે કે દાખલા તરીકે મકાન, તો એ મકાન માનવીની જરૂરિયાતને સંતોષે છે. વાહન, વાહન એ માનવીની જરૂરિયાતને સંતોષે છે. સોના ચાંદીના ઘરેણા એ પણ માનવીની જરૂરિયાતને સંતોષે છે. તો અહીં એવું કહી શકાય કે જે વસ્તુ માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે તે ઉપયોગીતા ગુણ ધરાવે છે અને આવી વસ્તુને સંપત્તિ તરીકે આપણે ઓળખી શકીએ. ફરીથી જોઈએ,
માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ, અને માનવીની જરૂરિયાતનો સંતોષવાનો જે ગુણ ધરાવે છે તે વસ્તુ ઉપયોગિતા ગુણ ધરાવે છે, અને આવી વસ્તુને સંપત્તિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. બીજા નંબરનું લક્ષણ આપણે જોઈશું, તેની અછત હોવી જોઈએ. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ તો હોય જ, સાથે સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. કારણ કે અછતવાળી જે વસ્તુ હશે ને તે જ વિનિમય મૂલ્ય ધરાવે છે. અછતવાળી એટલે કે માંગ વધારે હોય અને એ વસ્તુની ઉપલબ્ધતા, એ વસ્તુ આપણને ઓછા પ્રમાણમાં એનો પુરવઠો હોય, તો જ્યારે અછતવાળી વસ્તુ હશે ને ત્યારે જ તે વિનિમય મૂલ્ય ધરાવે છે. તો અહીં કીધું છે કે વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવાની સાથે સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જરૂરી છે, અને જે વસ્તુ અછતવાળી છે તે વિનિમય મૂલ્ય ધરાવે છે, અને અછતવાળી વસ્તુ હોય તેને જ આપણે સંપત્તિ કહી શકીએ. અહીં આપણે અગાઉ વસ્તુના પ્રકારની અંદર સર્વસુલભ વસ્તુઓ વિશે ચર્ચા કરી હતી. તો સર્વસુલભ વસ્તુઓ બધાને બહુ સરળતાથી પ્રાપ્ત થઈ જાય, અને સરળતાથી પ્રાપ્ત થાય છે એના માટે કોઈ વિનિમય કરવો પડતો નથી, તો તેને સંપત્તિ ગણી શકાય નહીં. એ તો આપણને જેટલા વ્યક્તિને જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં મળી રહે એવી વસ્તુ એટલે સર્વસુલભ વસ્તુઓ. અહીં તો આપણને સંપત્તિના લક્ષણની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ સંપત્તિનો તો એક ગુણ છે કે આવી વસ્તુ અછતવાળી હોય છે. તો સર્વસુલભ વસ્તુઓ છે એ સંપત્તિ નહીં કહી શકાય. દાખલા તરીકે સર્વસુલભ વસ્તુની અંદર સૂર્યપ્રકાશ છે, હવા છે, આ અછતવાળી વસ્તુ નથી. તો આવી વસ્તુ જે છે જે અછત ધરાવતી નથી તેવી વસ્તુને સંપત્તિ કહી શકાય નહીં, તેનો વિનિમય પણ થવાનો નથી, તેનો વિનિમય કરી શકતા નથી. તો જે વસ્તુ અછતવાળી હોય તે જ વસ્તુ સંપત્તિ ગણી શકાય. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે જે વસ્તુ ઉપયોગિતા ગુણ ધરાવતા હોવાની સાથે અછતનો ગુણ પણ ધરાવતો હોય એવી વસ્તુ અછતવાળી વસ્તુ જ અહીં આપણે સંપત્તિ તરીકે ઓળખી શકીએ. ત્યાર પછીનું લક્ષણ આપણે જોઈશું, ત્રીજા નંબરનું લક્ષણ છે, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી. કોઈ પણ વ્યક્તિમાં રહેલું જ્ઞાન હોય, એની અંદર સમજણ હોય, એની અંદર કોઈ આવડત હોય, એની અંદર કોઈ વિશિષ્ટતા હોય એ સંપત્તિ નથી. કારણ કે એ સંપત્તિ એટલા માટે નથી કે જ્ઞાન, સમજણ, કળા વગેરેનો તમે વિનિમય કરી શકતા નથી. તો અહીંયા આપણે સંપત્તિની વ્યાખ્યામાં જોઈ ગયા કે જે વસ્તુ વિનિમય પાત્ર હોય એ સંપત્તિ કહેવાય. તો વ્યક્તિમાં રહેલું જ્ઞાન, વ્યક્તિમાં રહેલી સમજણ, કળા એ સંપત્તિ નથી. કેમ સંપત્તિ નથી? કારણ કે તેનો વિનિમય આપણે કરી શકતા નથી. આ બાબતો જે તે વ્યક્તિની સાથે જ રહી, મારી અંદર રહેલું જ્ઞાન છે એ મારી સાથે જ રહી, મારામાં રહેલી સમજણ છે એ મારામાં જ રહી, મારામાં રહેલી જે આવડત છે, વિશિષ્ટતા છે એ મારી અંદર જ રહે છે. એટલે આ જે બધી જ્ઞાન, સમજણ, કળા આ બધી બાબતો જે તે વ્યક્તિની સાથે જ રહે છે, અને આ બધી બાબતો જે તે વ્યક્તિનો આંતરિક ગુણ છે. અહીં એક વાત કરી છે વિચારવાની શક્તિ. તો વિચારવાની શક્તિ એ એક ગુણ છે, પણ તે સંપત્તિ નથી. કેમ સંપત્તિ નથી? હું વિચારવાની મારી જે શક્તિ છે એને હું કોઈને આપી શકતો નથી. એનો મતલબ કે એનું હસ્તાંતરણ કરી શકતો નથી, એનું હસ્તાંતરણ થઈ શકતું નથી. અહીં એક ઉદાહરણ આપ્યું છે કે વૈજ્ઞાનિક કોઈ એક પ્રકારની શોધ કરે અને એ શોધ જે કરી છે એને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તો તે તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિકમાં રહેલું તેનું જ્ઞાન, એનામાં રહેલી જે વિચારવાની શક્તિ એ બીજા કોઈને આપી શકતો નથી. એનામાં રહેલી વિચારવાની જે શક્તિ છે એ અન્ય કોઈ વ્યક્તિને આપી શકતો નથી, અને એટલા માટે એ સંપત્તિ ગણી શકાય નહીં. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે સંપત્તિ એ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે, પણ કોઈ પણ વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા, એની વિચારવાની શક્તિ એને સંપત્તિ કહી શકાય નહીં. સંપત્તિ કોને કહેવાય? જેનો તમે
વિનિમય કરી શકતા હોય, જેને તમે આપલે કરી શકતા હોય, આવી વસ્તુઓને સંપત્તિ કહી શકાય. તો આપણે સંપત્તિના ત્રીજા નંબરનું લક્ષણ જોયું, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ત્યાર પછીનું લક્ષણ આપણે જોશું, સંપત્તિ એ વિનિમય મૂલ્ય એટલે કે વિનિમય પાત્ર છે, એનો આપણે વિનિમય કરી શકીએ છીએ. તો અહીં કહેવામાં આવ્યું છે, જે વસ્તુ ઉપયોગી હોય, જે બાહ્ય રૂપ ધરાવતી હોય પણ વિનિમય પાત્ર ન હોય તે સંપત્તિ નથી. એટલે સંપત્તિનો સૌથી મહત્વનો જો કોઈ ગુણ હોય તો તે વિનિમયનો છે. આપણે એક વસ્તુ આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ, એવી વસ્તુને સંપત્તિ કહેવામાં આવે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાત તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થતી જરૂરિયાત સંતોષવામાં પણ આપણને મદદરૂપ થાય છે. એટલે સંપત્તિ એ વ્યક્તિની વર્તમાન જે જરૂરિયાત છે એ તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં જે ઊભી થનારી જે જરૂરિયાત છે ને એને પણ સંતોષવામાં મદદરૂપ થાય છે. અહીં એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે મકાન વર્તમાનમાં કોઈની જરૂરિયાત સંતોષે, કોઈ એક વ્યક્તિ છે એની મકાન છે, તો એ મકાન એ વ્યક્તિની વર્તમાનમાં જરૂરિયાત તો સંતોષે છે, પણ ભવિષ્યમાં પણ એ વ્યક્તિ આ મકાન વેચીને પોતાની અન્ય જરૂરિયાતને સંતોષી શકે છે. તો સંપત્તિ એ વિનિમય પાત્ર છે, વિનિમય મૂલ્ય ધરાવે છે. અહીં ઉદાહરણમાં જોઈએ, સોના ચાંદી ઝવેરાત જમીન વગેરે સંપત્તિ છે. કેમ એને સંપત્તિ કહી શકાય? કારણ કે તે વિનિમય પાત્ર છે, એ વિનિમય મૂલ્ય ધરાવે છે. તો અહીં સંપત્તિ એટલે શું? તો કે જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય રૂપ ધરાવતી હોય પણ વિનિમય પાત્ર ન હોય ને તો તેને સંપત્તિ ગણી શકાય નહીં. એટલે કે સંપત્તિનો મહત્વનો ગુણ છે વિનિમયનો. તો અહીં સંપત્તિ એ વિનિમય મૂલ્ય ધરાવે છે, એટલે કે વિનિમય પાત્ર હોય છે, આ એનું લક્ષણ. અને ત્યાર પછી છેલ્લું લક્ષણ આપણે જોશું, તેમાં ટકાઉપણાનો ગુણ પણ હોય છે. તો સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુ કે સેવા નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તો તે સંપત્તિ નથી. સંપત્તિ એટલે એવી વસ્તુ હોય કે જેને લાંબા સમય સુધી તમે રાખી શકો. તો જે વસ્તુ નાશવંત છે, જેના જથ્થાને તમે લાંબા સમય સુધી રાખી શકતા નથી, તો તે વસ્તુ સંપત્તિ ગણી શકાય નહીં. દાખલા તરીકે સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ કહી શકાય, કારણ કે તેને વર્ષો સુધી આપણે રાખી શકીએ છીએ. પરંતુ શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ એ સંપત્તિ નથી, કારણ કે તેને લાંબા સમય સુધી આપણે ટકાવી શકાતા નથી. અને જે વસ્તુ લાંબા સમય સુધી ટકાવી ન શકાય એવી વસ્તુને સંપત્તિ કહી શકાય નહીં. એટલે અહીં કહેવામાં આવ્યું છે, જો નાશવંત વસ્તુઓને પણ લાંબા સમય સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય, ટેકનોલોજી છે, નાશવંત વસ્તુને પણ લાંબા સમય સુધી આપણે જાળવી શકીએ અને સાચવી શકીએ એવી વ્યવસ્થા શોધાય, તો આજે જે વસ્તુ સંપત્તિ નથી ને તે પણ સંપત્તિ બની જાય. અહીં એક ઉદાહરણ આપ્યું છે, ખેડૂતો કેટલીક ખેત પેદાશોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય સુધી ટકાવી શકે છે. તો અહીં સંપત્તિની અંદર ટકાઉપણાનો ગુણ પણ હોય છે. જે વસ્તુ લાંબા સમય સુધી ટકાવી શકાતી હોય એવી વસ્તુને આપણે સંપત્તિ કહી શકીએ, પરંતુ જે વસ્તુ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમયગાળા સુધી ટકાવી શકાતો નથી, તો તે વસ્તુને સંપત્તિ ગણી શકાય નહીં. એટલે અહીં આમ એવું કહેવું હોય કે જે વસ્તુ બાહ્ય રૂપ ધરાવતી હોય, જે ઉપયોગી હોય, જે વિનિમય પાત્ર હોય અને જેની અછત હોય, આવી વસ્તુ સંપત્તિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. મિત્ર, અહીં આપણા સંપત્તિના લક્ષણો એ પૂર્ણ થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.